હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાયલોન ખમણ નાયલોન ખમણ એકદમ સરસ સોફ્ટ ઘરે કઈ રીતના બનાવવું તે હું તમને આજે બતાવીશ માર્કેટમાંથી આપણે ખરીદીએ છીએ ને તે એકદમ સોફ્ટ અને જાળીદાર હોય છે તો તે ટેક્સર ઘરે કઈ રીતના લઈ આવવું તો ઘરે આપણે બનાવીએ ને તો જાળીદાર સ્પોન્જી નથી થતું ક્યારેક નીચેથી કાચા રહી જાય છે તો ખમણ બનાવવામાં બેટર બનાવવાની જ ખૂબી હોય છે તો પરફેક્ટ રહેશિયા સાથે ચલો એકદમ જાળીદાર નાયલોન ખમણ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું તમે જોઈ શકો છો સારી રીતના મિક્સ થઈ ગયું છે ખાંડ સરસ ઓગળી જાય તે રીતના પાણી તૈયાર કરવાનું છે ત્યારબાદ તેની અંદર બે કપ વજન જોઈએ તો બસો વીસ ગ્રામ એકદમ બારીક બેસન ને ચાળી લઈશું અહીંયા એ ઇમ્પોર્ટેન્ટ છે કે બારીક બેસન લેવાનું છે જાડું બેસન નહીં સારી રીતના ચાળીને એડ કરીશું એટલે ગોળી ના રહે ચાળવો ખૂબ જ જરૂરી છે હવે તેને સારું એવું મિક્સ કરીને સારું એવું બેટર બનાવીશું લંબ્સ ના રહે તે રીતે લોટ ચાળીને લીધો છે એટલે લંબ્સ ના રહે જો લમ્પ્સ રહે તો સારી રીતના મિક્સ કરીને ફેંટશું એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે તો તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું તમે જોયું નાયલો ખમણનું બેટર બનાવવું એકદમ આસાન છે દસ મિનિટ રેસ્ટ આપીશું એટલે બેસન હલકો ફૂલી જશે મિત્રો બેટર બનાવવું તો આસાન છે પણ નાની નાની બાબતો પર ખાસ ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે એકદમ જાળીદાર અને સોફ્ટ બને તેના માટે સૌથી પહેલાં તો રેશિયો ખૂબ જ ઇમ્પોર્ટેન્ટ છે પાણી અને બેસનનો એક કપ પાણી અને બે કપ બેસન બીજી વાત કે કેવા બેસનનો ઉપયોગ કરવાનો બેસન એકદમ બારી કયા પતલા બેસનનો ઉપયોગ કરવાનો જો જાડો બેસન આવે તેનો ઉપયોગ કરીએ તો પરફેક્ટ રિઝલ્ટ ના મળે ત્રીજી વાત એ કે બેસનને ચાડીને જ ઉપયોગમાં લેવાનો બેટરની અંદર ગોળી ના બનવી જોઈએ લમ્સ ના હોવા જોઈએ એટલે બેસનને ખાસ ચાડીને લેવો આજે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે ઘણા લોકો ઈનોનો ઉપયોગ કરે છે ઈનોથી પરફેક્ટ રિઝલ્ટ નહીં મળે પણ લીંબુના ફૂલ અને બેકિંગ સોડાના રિએક્શનથી સો ટકા પરફેક્ટ બનશે બેકિંગ સોડા અત્યારે નથી એડ કર્યા બેકિંગ સોડા ઉમેરવાથી બેટર તરત જ ફૂલી જાય છે તો જ્યારે આપણે ખમણ ઢોકળા બનાવવા હોય તે પહેલા જ બેકિંગ સોડા ઉમેરવાના બસ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ સિમ્પલ રીત છે બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ સ્ટીમર તૈયાર કરી લઈએ તો સ્ટીમરમાં પાણી ગરમ મૂકીશું તેમાં સ્ટેન્ડ રાખીશ હું અહીંયા એલ્યુમિનિયમનું મારી પાસે આ રીતના વાસણ છે તેનો ઉપયોગ કરીશ તમે ગમે તેનો થાળીનો કે ગમે તેનો ઉપયોગ કરો પણ પહેલા કડાઈનું માપ લઈ લેવાનું કડાઈમાં ફિટ રહે તે રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ફિટ થઈ જાય છે તો હવે ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા દઈશું ખમણ કૂક કરવા માટે તેમાં વરાળ થઈ જવી જોઈએ બેટરની પ્લેટ મૂક્યા પહેલા જાય ને દસ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં એક ટી સ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એડ કરીશું થોડું ઉપર પાણી નાખીને એક ટેબલ સ્પૂન જેટલું એટલે સોડા સારી રીતના મિક્સ થઈ જાય બેકિંગ સોડાની સારી રીતના મિક્સ કરી દઈએ એટલે બેટર સરસ ફૂલી જાય લગભગ ત્રીસ સેકન્ડથી એક મિનિટ જેવું હલકા હાથે મિક્સ કરીશું તમે જોઈ શકો છો બેટર સરસ ફૂલી ગયું છે બસ આ રીતના એકવાર બેટર તૈયાર થઈ જાય એટલે બેટરને મોલ્ડમાં પાથરી દઈએ મોલ્ડમાં બેટરને એડ કરીને એકવાર બસ આ રીતના હળવે હળવે

કારણ કે ખમણ કૂક થાય એટલે ઢાંકણ ખોલીને જોઈએ તો વાહ કેટલા સરસ આપણા ખમણ ઢોકળા ફૂલ્યા છે તેને ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે તો ખમણ આપણું રેડી થઈ ગયું છે તો તેને બહાર લઈ લઈએ પછી તેને ઠંડુ થવા દઈશું દસ મિનિટમાં ખમણ સરસ ઠંડુ થઈ ગયું છે તો ચપ્પાની મદદથી સાઈડમાંથી અલગ કરી લઈએ પછી તેને પ્લેટમાં લઈ લઈએ હવે કટ કરીશું તમે જુઓ ને તેનું ટેક્સર એકદમ જાડીદાર ટેક્સર છે ને સરસ પોન જે અમારું ખમણ બનીને તૈયાર છે બસ હવે તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ હવે વઘાર કરવા માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ રાય તતળી જાય એટલે ત્રણ મરચાં ચીરો થોડા મીઠા લીમડાના પાન ફોર્ટી સ્પૂન હિંગ અને એક કપ પાણી એડ કરીશું બે ટેબલ સ્પૂન ખાંડ સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી ચીજને સારી રીતના મિક્સ કરીશું અને પકાવીશું ખાંડ પાણીમાં ઉગડે ત્યાં સુધી ખાંડ પાણીમાં ઉગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ત્રણ ચાર મિનિટ વઘારને ઠંડુ થવા દઈશું જો તમે ગરમ ઉપયોગ કરશો તો ખમણ એકદમ પીગળી જશે ગરમ ઠંડુ હોવું જોઈએ હલકું ઠંડુ થાય એટલે વઘારને ખમણની ઉપર એડ કરીશ વઘારથી ખમણમાં એક સ્વીટનેસ આવે છે ઓલરેડી ખમણ ખાટું હોય છે તો ખાટો મીઠો સ્વાદ સરસ આવે છે અને સ્મૂથ પણ સરસ થાય છે ઉપરથી થોડા ફ્રેશ તાણાભાજી અને સૂકા નાળિયેરના છીણથી સજાવીશું તો તૈયાર છે અમારું નાયલોન ખમણ તો તેને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું એક પીસ લઈને બતાવવું તો છેને એકદમ જાળીદાર તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ